સુરતમાં વિધવા મહિલાનું ઘર બચાવી પાડવાના આક્ષેપ સાથે આજે આદિવાસી મહિલા તેમના પરિવારજનોએ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. કાવતરું કરનાર ઇસમની ધરપકડ કરવાની માંગણી પણ કરી છે. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં કિલ્લા શેઠની વાડીમાં એક આદિવાસી મહિલા સવિતાબેન મદનલાલ પટેલ રહે છે. તેઓ વિધવા છે. સવિતાબેનને પૈસાની જરૂર હોય ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ નામના ઇસમ સાથે તેમની મુલાકાત થઈ, પૈસા બાબતેની વાતચીત થઈ. પૈસા આપવા તૈયાર થયા, પરંતુ 4% વ્યાજે 2 લાખ રૂપિયા વ્યાજે લીધા. ત્યારે સવિતાબેન દર મહિને તેમને વ્યાજ પણ ચૂકવતા, ઘર ચલાવવા તકલીફ પડતા વ્યાજ ઓછું કરવાનું કહ્યું. ત્યારે હર્ષદભાઈએ કહ્યું કે જે મકાનમાં રહો છો એ મને વેચાણથી આપી દો, હું સારી કિંમત અપાવીશ. સવિતાબેન અને તેમના પરિવારજોને મકાન 75 લાખ રૂપિયામાં વેચ્યું. હર્ષદે સવિતાબેનને કહ્યું કે હું લોન કરાવી તમને પૈસા આપી દઈશ. હર્ષદ પોતાનો મિત્ર રોહિતકુમાર દિનેશભાઈ જેશાણી નામનો દસ્તાવેજ કરાવી સહી સિક્કા કરાવ્યા, 14 લાખ રૂપિયા આપ્યા. અંગત કામ માટે 12 લાખ રૂપિયા ટ્રાન્સફર પણ કરાવ્યા. લોનના હપ્તા ન ભરતા બેંક દ્વારા મિલકત સીલ કરવામાં આવ્યા. ત્યારે સવિતાબેન તેમના પરિવારજનોને પોતાની સાથે ઠગાઈ હોવાનું માલુમ પડ્યું. મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જોકે હર્ષદે પૈસા ચૂકવી આપવાની બાહેદારી આપી, પરંતુ આજ દિન સુધી પૈસા ચૂકવ્યા નથી. ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ ન્યાયની માંગણી કરી છે. ત્યારે તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે એવી માંગણી થઈ રહી છે. મારું નામ મહેન વસાવા છે, હું એક આદિવાસી આગેવાન છું. આજે અમે કલેક્ટર સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે, જેમાં હર્ષદ પ્રજાપતિ નામની વ્યક્તિએ વિધવા મહિલા સવિતાબેન પટેલનું જે ઘર હતું એ ઘરને ચીટિંગ કરી ને પોતાના મિત્ર રોહિતના નામે લઈ અને જે બી લોનના પૈસા આવ્યા તે એ પોતાના એકાઉન્ટમાં લઈ અને 2019થી લઈને અત્યાર સુધીમાં બેંકના પૈસા પણ ભર્યા નથી, જેથી ઘર ઓક્શનમાં બેંકવાળાએ કાઢ્યું હતું, એટલે કે હરાજી કરવા કાઢ્યું હતું. પરંતુ નામદાર હાઈકોર્ટે અમને સ્ટે આપ્યો અને આજે વિધવા મહિલા પોતાના ઘરે જ રહે છે. પરંતુ આજ દિન સુધી એ બેંકના પૈસા પણ ભર્યા નથી ને હર્ષદ પ્રજાપતિ નામના ફાઇનાન્સર એ અમને મળવા પણ નથી આવતો. તો યોગ્ય કલેક્ટરને અમે આજે એ રજૂઆત કરવા આવ્યા છે કે જે હર્ષદ પ્રજાપતિ ને યોગ્ય કાર્યવાહી થાય, એટ્રોસિટી એક્ટ મુજબની કાર્યવાહી થાય અને યોગ્ય પગલાં ભરી એ જેલ ભેગો એને કરવામાં આવે. સવિતાબેન મદનભાઈ પટેલ. સવિતાબેન શું તમારી હારે છે? કઈ રીતે પહેલા અમારું ઘર એને અમારે પૈસાની જરૂર હતી, એટલે અમારું ઘર એની પાસે 2 લાખ રૂપિયા ઉઠીને લીધેલા, પણ વ્યાજ પણ એને રેગ્યુલર અમે આપેલું. ત્યાર પછી એણે એમ કીધું કે તમારું ઘર વેચવાનું હોય તો હું લેવા તૈયાર છું. તેને 1.5 લાખની અંદર એણે મંજૂર કર્યું. ત્યાર પછી એણે એના દોસ્તારના નામ પર અમારા ઘરનો દસ્તાવેજ કરી ને પછી એણે બેંકમાંથી લોન લઈ લીધી ને અત્યાર સુધીમાં આજની તારીખ સુધીમાં એણે અમને પૈસા ચૂકવ્યા નથી. અમારી પાસે ચીટિંગ કર્યું. તેને કોણ વ્યક્તિ છે? હર્ષદભાઈ પ્રકાશભાઈ પ્રજાપતિ. અમે એને યોગ્ય સજા થાય એ માંગણી છે. બીજાની સાથે આવું ચીટિંગ નહીં કરે.